હવે વાત કરીશું વરસાદની. તો મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, સૌપ્રથમ પહેલા તેની વાત કરી લઈએ. જે જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, ભાજપે બુટેગરની પત્નીને પણ આપી છે ટિકિટ. તો વોર્ડ નંબર 3માં ધીરેન કારિયાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભરત કારેણાએ નારાજગી દર્શાવી, ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ નોંધાયેલા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપે તો બુટલેકરની પત્નીને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 3 માટે ધીરેન કારિયાની પત્નીને ટિકિટ આપવામાં આવતા ભરત કારેણાએ આક્ષેપ લગાવ્યો છે. બુટલેકરની પત્નીને ટિકિટ ફાળવવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે બુટલેકરની પત્નીને ભાજપે આપી ટિકિટ. વોર્ડ નંબર 3 માટે ધીરેન કારિયાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભરત કારેણાએ નારાજગી દર્શાવી હતી. ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ હોવા છતાં તેમના જ પરિવારજનને ટિકિટ ફાળવવામાં આવતા કોંગ્રેસ દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા એક બુટલેકરની પત્નીને આપવામાં આવી છે ટિકિટ. મહત્વપૂર્ણ છે કે જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, ભાજપ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં કોંગ્રેસે આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરત કારેણાએ નારાજગી પણ દર્શાવી છે. તેમનું કહેવું છે કે ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ છે, તેમ છતાં પણ તેના પરિવારજનમાંથી તેની પત્નીને ટિકિટ ભાજપે ફાળવી છે. એક બુટલેકરની પત્નીને ભાજપે ટિકિટ આપી તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. ભરત કારેણાએ નારાજગી દર્શાવી, ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ હોવા છતાં તેની પત્નીને આપવામાં આવી ટિકિટ. ભાજપે બુટલેકરની પત્નીને આપી ટિકિટ, જૂનાગઢ મહાનગરપાલિકા મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ. ભાજપે બુટલેકરની પત્નીને ટિકિટ આપી. વોર્ડ નંબર 3 માટે ધીરેન કારિયાની પત્નીને ટિકિટ ફાળવવામાં આવતા ભરત કારેણાએ નારાજગી દર્શાવી છે. અતુલ જોડાઈ ગયા છે મારી સાથે. અતુલ, જણાવશો શું વધુ વિગત મળી રહી છે આ અંગે? આપને ચોખ્ખું જણાવી દઉં કે ગઈકાલે વાત એક આવી હતી કે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8 ની અંદર જે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે તેની નારાજગી હતી. એક તરફ ચોક્કસ ચિત્ર સામે આવ્યું હતું કે જે નારાજગી છે તે વોર્ડને લઈને આવી હતી. ત્યારે ગઈકાલ સુધી જે ચૂંટણીના જે એના ઇન્ચાર્જ છે નીતિન ભારદ્વાજ, તેણે એવું મીડિયાને કહ્યું હતું કે અમને મામલો થાળે પડ્યો છે, પણ મામલો થાળે નથી પડ્યો. અને આજે છે ભાજપે ધીરેન કારિયાના પત્નીને ટિકિટ વોર્ડ નંબર 3 માંથી આપી છે. બીજી તરફ જોવા જાય તો શહેર કોંગ્રેસ પ્રમુખની નારાજગી સામે આવી છે. તેનો આક્ષેપ છે કે જે પ્રદેશમાંથી જે રીતે કહેવામાં આવે છે તે ટિકિટ અપાતી નથી અને માત્ર એક ગ્રુપના ઇશારે ટિકિટ આપવામાં આવી છે, તો આમાં ફેરફાર કરવામાં નહીં આવે. હું રાજીનામું આપીશ. આભાર આપનો તમામ માહિતી બદલ. અને હવે વાત વરસાદની કરીશું. અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શિવરંજની પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદ, વસ્ત્રાપુર શ્યામલ વિસ્તારમાં વરસાદી માહોલ જામી ચૂક્યું છે. તો વરસાદના આગમનથી તમામ લોકો પફારામાંથી તેઓને ક્યાંક હાશકારો મળી રહ્યો છે. અંશતઃ આંશિક રાહત મળી રહી છે. ગરમીનું પ્રમાણ વધી જતા, બફારાનું પ્રમાણ વધતા લોકો અકળામણ અનુભવી રહ્યા હતા, પરંતુ ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલડી, સેટેલાઇટ, સરખેજ વિસ્તારની અંદર વરસાદ, શિવરંજની પ્રહલાદનગરમાં પણ વરસાદ પડી રહ્યો છે. ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અત્યાર સુધી જો વાત કરવામાં આવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની, કે જ્યાં વલસાડ, ગરબાડા, ધરમપુર, ખેરગામ તમામ જગ્યા ઉપર અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં કેટલાક સમયના વિરામ પછી વરસાદે આગમન થતા જ લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે. તો એક બાજુ વરસાદી માહોલ જામતા અવર જવર ખૂબ ઓછી રસ્તા પર જોવા મળી રહી છે. ક્યાંક આહલાદક વાતાવરણનો લાભ લુપ્ત ઉઠાવતા લોકો પણ નજરે આવી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોની અંદર શરૂ થઈ ગયો છે. તો પાલડી, સેટેલાઇટ, શ્યામલ જેવા વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદી આગમન શરૂ થયું છે. વરસાદ પડતા જ ઠંડક પ્રસરી છે વાતાવરણમાં. છેલ્લા કેટલાય સમયથી આકરો બફારો અને ગરમીથી અકળામણ અનુભવી રહેલા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમી ધારે પડી રહેલો વરસાદ લોકોને ઉમંગ લુભાવી રહ્યો છે, તો સાથે ખેડૂતોને માટે પણ ખૂબ જ સારો વરસાદ ગણવામાં આવે છે. કારણ કે પાકની વાવણી કરેલા ખેડૂતો ધીમા પડી રહેલા વરસાદથી ખુશખુશાલ છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં
વરસાદી માહોલ શરૂ થયો છે. કેટલાક લોકો વરસાદની મજા માણી રહ્યા છે તો ક્યાંક વરસાદને કારણે રસ્તા ઉપર સુમસામ રસ્તા નજરે પડી રહ્યા છે. અવરજવર રસ્તા ઉપરથી બંધ થઈ ગઈ છે કે કામ વગરનું લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જવા થોડો અમથો જો વરસાદ પડે છે તો ક્યાંક તંત્રની પોલ ખુલી જાય છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં માત્ર નજીવો વરસાદ પડતાની સાથે જ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરવાની જે સમસ્યા છે તે સર્જાઈ જાય છે. જાહેર રસ્તાઓ એ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે. તમે હાલ જે રીતે જોઈ રહેલા છો આ દ્રશ્યો છે NIDની પાછળના વિસ્તારના, અને આ વિસ્તારની અંદર જે રિવરફ્રન્ટ તરફ જતો જે રોડ છે ત્યાંના ચાર રસ્તા છે ત્યાં માત્ર 5-10 મિનિટ આ જે વરસાદ પડેલો છે ને 5-10 મિનિટ વરસાદ પડવાની સાથે જ આ જે ખાબોચિયા છે અને આ પાણીનું જે તળાવ છે તે પ્રકારે રોડની પણ સ્થિતિ એ થઈ ગઈ છે અને રોડ સમગ્ર એ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. જાહેર જનતા અને સ્થાનિક રહીશોને અનેક તકલીફો છે, અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરેલી છે, તેમ છતાં પણ હજુ સુધી આ જે તેમની સમસ્યા છે તેમનું નિરાકરણ નથી આવેલું. ચોક્કસ કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરતું હોય છે, પરંતુ જે પ્રી મોન્સૂન પ્લાનની જે તૈયારી છે તે વાસ્તવિકતા આ દ્રશ્યોમાં જ દેખાય છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર જે સામે આવી રહ્યા છે તેને લઈને પણ જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર વિરામ બાદ ફરી વરસાદી માહોલ, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે. શહેરમાં રસ્તાઓ અને ગલીઓમાં પાણી જ પાણી થઈ ગયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભાવનગરમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધમાકેદાર એન્ટ્રીના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે તો રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભાવનગરમાં થોડાક વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે તો કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે. મેઘરાજાની આ એન્ટ્રીથી કેટલાક લોકો જે છે તેઓ નાખુશ પણ થઈ રહ્યા છે, કારણ કે પશુપાલન સાથે વેપાર ધરાવતા ધંધા અર્થે તમામ લોકો જે છે તેમને મુશ્કેલીનો સામનો સહન કરવાનો વારો આવી રહ્યો છે. ભારે વરસાદને પગલે તેઓને પરેશાની ભોગવવી પડી રહી છે તો ઠેર ઠેર પાણી ભરાતા લોકો પણ થઈ રહ્યા છે પરેશાન. ભાવનગરના આ દ્રશ્યો આપ જુઓ જ્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને છેલ્લા કેટલાક કલાકથી પડી રહેલો અવિરત વરસાદ ભાવનગરવાસીઓને ભીંજાવી રહ્યો છે. મહીસાગરમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વીરપુર પાસરોડા ગામ વચ્ચેનો રસ્તો બંધ થયો છે. મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. માર્ગ બંધ થવાથી 500 લીટર દૂધ વેડફાયો છે. વીરપુર તાલુકાના પાસરોડા ગામે વરસાદ પડવાથી ગામનો અવરજવર કરવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. પાસરોડાથી સારિયા જવાનો માર્ગ પણ વરસાદી પાણી ફરી વળતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વરસાદી પાણીના કારણે 200થી વધારે લોકોનો સંપર્ક તૂટી ગયો છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ જવા માટે અટવાઈ પડ્યા. જીવના જોખમે લોકો કોતરમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વર્ષોથી આ ગામની સમસ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ નથી લાવવામાં આવ્યો. તો પંચમહાલના હરફથી માત્રિક વેજ જવાના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. આપ જુઓ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ અને નદીમાં 13,000 ક્યુસેક પાણી છોડાતા નદીઓ જે છે તે બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીની આવક વધતા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પંચમહાલના ગોગંબાના પોયલીમાં ધોધ શરૂ થયો છે. વરસાદના ધમાકેદાર આગમનને પગલે કોતરોમાં પાણીનું આગમન થયું છે. આ જુઓ આ પોયલી ધોધ છે જેને નિહાળવા આવેલા બે યુવકો કોતરમાં પાણીની અંદર આવતા અટવાઈ ગયા હતા. ગ્રામજનો અન્ય રસ્તો બતાવી યુવકોને સલામત રીતે બહાર મોકલ્યા. રાજગઢ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નંદવા ગાંગરડીનો રસ્તો ધોવાયો છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સવારે 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની જો વાત કરીએ તો ગરબાડામાં 1.5 ઇંચ, જાલોદમાં 2 ઇંચ વરસાદ, દેવગઢ બારિયામાં 2.5 ઇંચ વરસાદ, દાહોદમાં 2.5 ઇંચ વરસાદ, ધાનપુરમાં 1 ઇંચ, ફતેપુરામાં 1.5 ઇંચ, લીમખેડામાં 3 ઇંચ, સજેલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સિગવડમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. ડાંગમાં વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદ, ગીરાધોધમાં આવ્યા છે નવા નીર. ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રમણીય દ્રશ્યો પણ આ ધોધને જોઈને સર્જાયા છે. વાપીમાં કપરાડાની અંદર વરસાદ શરૂ થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. કપરાડામાં પાણીના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, લોકોના ઘરોની અંદર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 2 કલાકથી પડી રહેલા અવિરત વરસાદને પગલે પાણી ભરાયા છે. કપરાડામાં વધુ વરસાદને પગલે પાણી જ પાણી થઈ ગયું છે. કપરાડા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, તો લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી વળ્યા છે. વરસાદી પાણી ઘરોમાં આવી જતા ગરવખરી વહી રહી છે. લોકો જે છે આ પાણીનો નિકાલ થાય, પાણી જલ્દીથી અહીંથી ખસી જાય, તેના માટે આપ જોઈ શકો છો કે પોતે જ પોતાના ઘરની બહાર કુહાડી લઈને રસ્તો કરતા નજરે પડી રહ્યા છે. અહીંયા ડ્રેનેજ લાઈનને લઈને જે સમસ્યા છે, તેના કારણે પાણી ઓસરતા નથી, તેથી કરીને લોકો જે છે તે જાતે જ આ કામ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ. વાપી, વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી સહિતના વિસ્તારોમાં વરસાદ સપડ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. છોટાઉદેપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે. નદી નાળાઓ વરસાદી પાણીથી છલકાઈ રહ્યા છે. નદી નાળામાં નવા નીરની આવક થતા જ લોકો તેને જોવા માટે ઉમટી રહ્યા છે. તો આપ જોઈ શકો છો કે ડેમની અંદર પણ પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે. છોટાઉદેપુર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. નદી નાળાઓ વરસાદી પાણીથી છલકાઈ રહ્યા છે. તો બીજી બાજુ બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. દિવાનફળિયા, રામનગર વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કેટલાક મકાનોમાં તો પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મધ્યપ્રદેશમાં સુકાયેલા ધોધમાં પાણી આવવાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં યુવકોની એક મોટી બેદરકારી પણ સામે આવી છે. સાગરના રાહતગઢમાં આવેલા ધોધમાં મોટી માત્રામાં પાણી આવવાથી અચાનક જ યુવકો ભાગવા લાગે છે. આપ જુઓ ધોધ પડવાના આ દ્રશ્યો કેમેરામાં કંડારવા કેટલા નજીક ગયા હતા યુવકો. બેદરકારીનો આ વિડીયો વાયરલ થયો છે. સુરક્ષામાં મોટી ચૂક થયું હોવાનું પણ સામે આવ્યું. મોટી દુર્ઘટના થતા અહીં ટળી છે. એક બાજુ લાઈવ દ્રશ્યો કેમેરામાં કંડારવા મધ્યપ્રદેશની અંદર ગયેલા આ યુવકોની બેદરકારીનો વિડીયો પણ વાયરલ થયો, જ્યારે ધોધ વહી રહ્યો છે. સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું અહીં સામે આવી રહ્યું છે. સુકાયેલા ધોધમાંથી પાણી અચાનક આવતા જ લોકો જે છે, કેટલાક યુવકો તે કેમેરાની અંદર આ દ્રશ્યોને કંડારવા માટે કેટલા નજીક ગયા હતા તે વિડીયો આપ જુઓ. થાણે જિલ્લામાં ધોધમાર વરસાદ, વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. ભિવંડીમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. તો ભારે વરસાદથી પગલે મહારાષ્ટ્રની અંદર જે પરિસ્થિતિ છે તે અમે આપને બતાવીએ. થાણેના ભિવંડીમાં રસ્તાઓ જે છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. આપ અહીંથી જુઓ, ક્યાંય પણ દૂર દૂર સુધી આપને રસ્તો નહીં દેખાય. જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પરથી વાહનો પસાર થાય છે તે પણ મહામુશ્કેલી ભર્યા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. કેટલાક વાહનો તો પાણીમાં જ ઠપ થઈ ગયા છે. લોકો છે તે ઢીચણસમા પાણીની અંદરથી પણ પસાર થવા માટે મજબૂર બન્યા છે. રોજિંદા કામ માટે જ્યારે બહાર નીકળવું પડે છે, હજુ સુધી પાણી ઓસર્યા નથી. એક બાજુ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો એટલે પરિસ્થિતિ યથાવત છે. પરિસ્થિતિ વણસેલી છે, તેના પગલે લોકોને હાલાકી પડી રહી. ITBPના જાબાઝ જવાનોની હિંમતને News18 ગુજરાતી સલામ કરે છે. અમરનાથ યાત્રીઓની વાહરે જવાનો આવ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં યાત્રીઓ અટવાઈ ગયા હતા, કારણ કે પુલ સાંકડો હતો અને પાણીનું જોર વધારે હોવાથી જવાને યાત્રીઓનો હાથ પકડી હિંમતભેર તેને પુલ પાર કરાવ્યો હતો. આ દિલેરી અને હિંમતને યાત્રીઓએ પણ સરાહના કરી છે. યાત્રીઓ માટે જે જીવનું જોખમ લીધું છે, આપ જોઈ શકો છો કે ITBPના જે જવાનો હતા તેમને યાત્રીઓને રસ્તો પાર કરાવ્યો છે. એક બાજુ
પૂર જોશમાં આવી રહેલો પાણીનો પ્રવાહ, આ ધસમસતા પ્રવાહ વચ્ચે એક નાનકડો બ્રિજ અને આ બ્રિજ પરથી પસાર થવાનું છે યાત્રિકોને, પરંતુ તેઓને જે ડર છે તે ડર દૂર કરી રહ્યા છે આ જવાનો, તેમની જ આ દાદને સલામ છે. ઠંડી હોય કે ગરમી કે પછી હોય વરસાદ, દેશનો જવાન સીમાડા પર ખડેપગે દેશની રક્ષા કરવા ચૂકતો નથી. કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા જમ્મુ કાશ્મીરના બાલતાલમાં. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતાર પહાડોની વચ્ચેથી પસાર થઈ રહી હતી. તે જ સમયે પહાડ પર ગ્લેશિયરના કારણે પથ્થરો પડવાનું શરૂ થયું અને આઈટીબીપીના જવાનો કંઈ પણ વિચાર્યા વગર શ્રદ્ધાળુઓની ઢાલ બન્યા. એક પણ પથ્થર શ્રદ્ધાળુઓને ન વાગે તે માટે આગળ ઢાલ બનીને તેઓ પથ્થર રોકીને ઉભા રહી ગયા. શ્રદ્ધાળુઓને જીવ બચાવી લીધા. જવાનોના સમર્પણને કોટી કોટી વંદન. હવે આ બંને દ્રશ્યો આપ જુઓ. એક બાજુ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. હિન્દુ ધર્મની અંદર અમરનાથ યાત્રાને ખૂબ જ કઠિન માનવામાં આવે છે અને ખરેખર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેની અંદર આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક બાજુ ગ્લેશિયર ધસી આવે છે અને તેના કારણે ત્યાંથી પસાર થતો જે અમરનાથ જવા માટેનો કાફલો છે યાત્રિકોનો, તે પસાર થઈ રહ્યો છે. પરંતુ અહીં જોવા મળી છે બહાદુર જવાનોની એ કામગીરી કે જેના કારણે આ તમામ શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા. ગ્લેશિયરને રોકીને જાણે કે ડાલ બનીને આ જવાનો અહીં ખડે પગે ઉભા છે. તો બીજી બાજુ જોઈ શકો છો કે આઈટીબીપીના જે જવાનો છે તે શ્રદ્ધાળુઓને રસ્તો પસાર કરવા માટે પણ હાથ પકડીને મદદ કરી રહ્યા છે. હવે અમદાવાદની ઘાટલોડિયા બેંકમાં લૂંટનો પ્રયાસ બન્યો છે તેની વાત કરીશું. ક્રાઇમબ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા. એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લૂંટારુઓ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના ઘાટલોડિયામાં બેંક લૂંટનો પ્રયાસ બન્યો છે. ધોળા દિવસે બેંક લૂંટવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ઘાટલોડિયામાં બેંક લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં હાલમાં સમાચાર જે સામે આવી રહ્યા છે કે ક્રાઇમબ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા. એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. થોડા દિવસે કરવામાં આવી રહેલી લૂંટના દ્રશ્યો, જ્યાં બેંકને લૂંટવાનો પ્રયાસ કરાયો, કેટલાક લૂંટારુઓએ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રાઇમબ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ તુરંત જ ઘટનાસ્થળ પર પહોંચી આરોપીને પકડી પાડ્યો છે. અમદાવાદમાં 2009માં લઠ્ઠાકાંડમાં સેશન્સ કોર્ટે આપ્યો છે ચુકાદો. લઠ્ઠાકાંડમાં સજાનું એલાન થયું, જેમાં વિનોદ ડગરી, જયેશ ઠક્કરને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અરવિંદ તળપદાને પણ 7 વર્ષની સજા, ત્રણેય આરોપીને 50,000નો દંડ અને ત્રણેય મહિલા આરોપીને 2-2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. 3 મહિલા અને 3 પુરુષ દોષિત જાહેર થયા છે. અત્યારે જે ચુકાદો આવ્યો છે ઓઢવ પોલીસ સ્ટેશનના લઠ્ઠાકાંડના કેસમાં, એમાં નામદાર કોર્ટે કુલ 6 તોમતદારોને સજા ફરમાવેલી છે. એમાં એ પૈકીના 3 તોમતદારો જે છે એ લોકોને 2 વ્યક્તિને 10 વર્ષની સજા, 1ને 7 વર્ષની સજા અને 3 લેડીઝ જે છે એમને 2-2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવેલો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસમાં કોર્ટે 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. દિનુ બોગા સોલંકી સહિત 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 11 જુલાઈએ કોર્ટ સજા સંભળાવશે. ખાંભાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ખનીજ માફિયા સામે જંગે ચડેલા અમિત જેઠવાની અમદાવાદ સોલા હાઈકોર્ટ સામે 20 જુલાઈ 2013માં પોઈન્ટ ગંતી હત્યા કરવામાં આવી હતી. ત્યારે હત્યામાં કોડીનારના સાંસદ દિનુ બોગા અને તેના ભત્રીજા શિવા સોલંકી અમિત જેઠવાની હત્યા કરી હોવાની સામે આવ્યું છે. તો 6 સપ્ટેમ્બરના રોજ દિનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરવામાં આવી. ત્યારે નવેમ્બર 2013માં સીબીઆઈએ દિનુ સોલંકી સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પંચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ સામેલ છે. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ હોસ્ટાઇલ થયા છે, જેથી સુપ્રીમ કોર્ટ કેસની રિટ્રાયલ કરતા કેસ સાથે જોડાયેલ 18 જેટલા સાક્ષીઓને પોલીસ પ્રોટેક્શનના હુકમ કરવામાં આવ્યો. માનસિક, શારીરિક, આર્થિક ઘણી જાતના પ્રલોભનો
અને મારી નાખવાની ધમકી સહિતના શામ દામ દંડ ભેદની નીતિથી ઘણી બાબતમાં મને દબાવવાની પ્રયાસ કર્યો, પણ હું કોઈ દબાણો નથી અને દબાઈશ પણ નહીં. અને આજે પણ તમને કહું કે ફરીથી કહું છું કે ફક્ત ને ફક્ત ન્યાયતંત્ર ઉપર મારો વિશ્વાસ હતો. તો બનાસકાંઠા જિલ્લામાં ફરી દેખાયા તીડ. રાજસ્થાનમાં જેસલમેરની અંદર કેટલાક ગામોમાં તીડના આક્રમણ બાદ હવે બનાસકાંઠાના રણકાંઠામાં તીડનું આક્રમણ થતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સરહદી પંથક વાવ અને સુઈ ગામની અંદર તીડના આક્રમણથી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય કૃષિ વિભાગ તીડ નિયંત્રણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. 26 વર્ષ બાદ ફરી બનાસકાંઠાના સરહદી વિસ્તારોની અંદર 1 કિલોમીટરના વિસ્તારમાં તીડની અસર જોવા મળી રહી છે. તીડ નિયંત્રણ વિભાગે હાલમાં દવાનો છંટકાવ કરી તીડના આક્રમણને નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાવ તાલુકાના લોદરાણી અને અસારા ગામના રણ વિસ્તારમાં છૂટા છવાયા તીડ જોવા મળ્યા હતા. તીડના આક્રમણથી ખેડૂતોમાં ફફડાટ, તીડ નિયંત્રણ વિભાગે કર્યો દવાનો છંટકાવ. રણકાંઠામાં તીડનું આક્રમણ વધી રહ્યું છે તો બનાસકાંઠાના વિવિધ ગામોમાં તીડનો તાંડવ જોવા મળી રહ્યો છે. તીડના આક્રમણથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો તીડ નિયંત્રણ વિભાગે દવાનો છંટકાવ કરી તેને તીડને નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. રણકાંઠાના અલગ અલગ ગામોની અંદર તીડનો આતંક જોવા મળી રહ્યો છે.